नमस्कार मित्रों, सरस मजानो नेक्स्ट क्वेश्चन। वक्र छे x बराबर a इन ब्रेकेट 1 प्लस cos थीटा અને y નામની વસ્તુ છે a sin थीटा ને કોઈ પણ थीटा બિંદુ એટલે કે કોઈ પણ ખૂણે દોરેલ અભિલંબ, ખાસ વસ્તુ અભિલંબ છે, હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય? સાહેબ, અભિલંબ ખબર હોય તો તમે કહી શકો, બાકી તો આ માહિતીઓ મળે જ નહીં। અચ્છા, તો અભિલંબ મેળવવાની વાત છે, તો અભિલંબ એટલે શું? તો કે અભિલંબ એટલે dy/dx, dy/dx એટલે શું? તો કે વિકલન મેળવવું પડશે પહેલા, પણ અહીંયા તો થીટા છે, તો dx/dθ લેતા, dx/dθ થીટા ને સાપેક્ષ વિકલન એમસીક્યુ હોવાથી હું ડિરેક્ટ કરું છું, એ એ જ રહેશે, 1 નું 0 થાય અને cos થીટા નું વિકલન થાય -sin θ। આ તમારું પહેલું સ્ટેપ, પહેલું પગથિયું છે। બીજું મેળવી લઈએ dy/dθ, dy/dθ એટલે કે એ એ જ રહેશે, sin થીટા નું વિકલન, અરે સાહેબ cos થીટા થાય। અચ્છા, તો હવે શું વાત છે? તો કે અભિલંબ છે કે સ્પર્શક છે એને ધ્યાનમાં રાખીને આગળ વધીએ। તો કે અભિલંબનો ઢાળ તમારે જોશે, અભિલંબનો ઢાળ, સૂત્ર શું થાય ભાઈ? તો સૂત્ર થાય -1 ના છેદમાં dy/dx। અચ્છા, dy/dx તો છે જ નહીં, કેમ નથી સાહેબ? dy/dθ તમારી પાસે છે અને બીજું તમારી પાસે dy/dθ અને dx/dθ છે, આ તો x છે, નહીં ચાલે। તો dy/dθ આવી રીતે ન લખી શકાય પ્રચલના નિયમ પ્રમાણે? ઓકે, હવે બરાબર સાહેબ, dθ ઉડી જાય તો dy/dx જ વધે। અચ્છા, માઇનસ એમનું એમ છેદનો છેદ એટલે કે dx/dθ અંશમાં જાય, dx/dθ નું મૂલ્ય -a sin θ ના છેદમાં dy/dθ એટલે કે a cos થીટા। ઓકે સાહેબ, એ ઉડતો દેખાય છે તો જવાબ આવે tan θ, એટલે કે કોનો જવાબ મળ્યો? હજી તો તમને ફક્ત મળ્યો છે અભિલંબનો ઢાળ tan θ છે। હવે તમારું બિંદુ, એટલે ખાસ અહીંયા જ રહેજો ભાઈ, એક પણ જગ્યાએ મિસ્ટેક ના કરતા, કારણ કે ઢાળ મેઇન છે અને બિંદુ તો હવે સ્ટાર્ટ થશે। સમીકરણ આવું થાય y-yam, yam તમારી સામે છે a sin θ, ઓકે a sin θ, ઢાળ તમારી પાસે છે ને, લખી જ નાખીએ શું છે ઢાળ, tan θ, બોલે તો sin θ ના છેદમાં cos θ, ચાલો sin θ ના છેદમાં cos θ, ઇન બ્રેકેટ x-x yam અહીંયા દેખાય જ છે, એક અંશમાં 1 + cos θ, x yam પરિપૂર્ણ। ઓકે, તો હવે આગળ વધીએ ભાઈ, y × cos θ, y cos θ, y પછી a sin θ ની સાથે આનો ગુણાકાર થાય, a sin θ cos θ। હવે શું? તો કે sin θ ને અંદર આપી દો, તો પેલું થાય x sin θ। હવે ભાઈ sin θ અને a બે અંદર જાય છે ને, બે નિશાની બદલાવશે, તો -a sin θ, -a sin θ cos θ, વેરી ગુડ, -a sin θ cos θ ઉડી જાય, તો વધ્યું શું? વધ્યું સાહેબ y cos θ, બરાબર આ એક વધ્યું છે x sin θ, -a sin θ। હવે જુઓ જી, તો તમારી પાસે જે સમીકરણ છે એમનું સ્વરૂપ આવી રીતે છે। હવે ખાસ સમીકરણ પર ધ્યાન વધારે આપશું, કેવું સમીકરણ મળ્યું? તો સમીકરણ મળ્યું છે x sin θ, અને સામે લઈ જાઓ ભાઈબંધ, તો -y cos θ, અને આ ભાઈને આ બાજુ લઈ આવું તો બરાબર a sin θ વધે। તો આ માટે કયું બિંદુ પ્રસાર થાય? તો ઓપ્શન એ ચેક કરો જી, ઓપ્શન એ શું છે? તો ઓપ્શન એ છે a a। હવે a ને અહીંયા મૂકો તો a sin θ, a cos θ, એવું તો અહીંયા છે નહીં, તો ઓપ્શન એ ગલત છે, રોંગ આન્સર છે। ઓપ્શન બી જુઓ જી, તો ઓપ્શન બી શું છે? ઓપ્શન બી છે 0 0। હવે મારા ભાઈ 0 0 મૂકો તો અહીંયા 0, અહીંયા 0, તો અહીંયા 0 આવતું જ નથી, કારણ કે અહીંયા તો a sin θ છે। ઓકે, ઓપ્શન સી જુઓ જી, ઓપ્શન સી શું છે? તો કે ઓપ્શન સી છે a અને 0, અહીંયા એ મૂકો તો a sin θ -0, a sin θ -0 ને a sin θ કહેવાય, યસ, તો આ સમાધાન કરે છે, એટલે કે તમારા ક્વેશ્ચનનો આન્સર ઓપ્શન સી રહેશે, પછી ઓપ્શન ડી ચેક કરવાની જરૂરિયાત રહેતી નથી, a 0 છે, એ તમારા અભિલંબના સમીકરણનું સમાધાન કરી રહ્યો છે।